સુરતમાં મહિલા કોન્સ્ટેબલ અને મંત્રીના પુત્ર સાથે ફરજ દરમિયાન થયેલા વિવાદનો સોશિયલ મીડિયામાં આક્રોશ સાથે મહિલા કોન્સ્ટેબલ સપોર્ટ સાથે લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે. આ બનાવ બાબતે એનસીપીના નેતા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે આપ્યું નિવેદન. સુરતમાં તાજેતરમાં મહિલા કોન્સ્ટેબલ અને મંત્રી કુમાર કાનાણીના પુત્ર વચ્ચે બનાવ બન્યો એ વિશે હાલમાં સોશિયલ મીડિયા પર અતિશય મેસેજ વાયરલ થઈ રહ્યા છે અને પોલીસ કોન્સ્ટેબલ ઈમાનદારીથી નિડરતાપૂર્વક બજાવી રહ્યા છે. તેના માટે લોકો સોશિયલ મીડિયા દ્વારા મહિલા કોન્સ્ટેબલને સપોર્ટ કરી રહ્યા હોવાના લખાણો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઈ રહ્યા છે. સાથે મહિલા કોન્સ્ટેબલે આવી નોકરી નથી કરવી તેવું જણાવી પોતે રાજીનામું આપ્યું હોવાનું પણ સોશિયલ મીડિયામાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. સાથે મહિલા કોન્સ્ટેબલની નિડરતાપૂર્વક ફરજ બજાવવાની કામગીરી બદલ સોશિયલ મીડિયામાં મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો બિરદાવી રહ્યા છે. સુરતમાં જે મહિલા પોલીસકર્મી અને મંત્રી શ્રી કાનાણીના પુત્ર વચ્ચે બનાવ બન્યો એ વિષય પર એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલનું નિવેદન. ગોવિંદ હડિયા, ZS TV, જૂનાગઢ. સાહેબ 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 તમે મારા સાંભળો સાહેબ, તમારા પુત્ર સુપુત્ર અહીંયા, શું નામ ભાઈ તમારું? પ્રકાશ. આ પ્રકાશભાઈ અહીંયા આવ્યા છે, એમ કે છે તમારી સાથે વાત કરવા આવ્યો છું. તો સાહેબ તમે મને એમ કહો કે ફોન ઉપર ના વાત થઈ શકે? હા, એમનો દોસ્ત હતો, એ દોસ્ત નો ફોન નંબર હતો ને સાહેબ. અધિકારી એવું કે છે ફોન ઉપર વાત નહીં કરીએ. પણ હું એમ કહું છું કે ભાઈ સાહેબ તમારા દીકરા છે એટલે એમને પણ નિયમ કાનૂન તો લાગુ પડે છે ને સાહેબ. એટલે સાહેબ મારું કહેવાનો મતલબ એવું નથી, મારું કહેવાનું ખાલી એટલું છે, તમારા નામની એ MLA ની નામની પેલું કે નામ પ્લેટ લગાવીને ફરે છે, તમે હાજર નથી. તમારો સન છે સાહેબ, તમારો સન છે એટલે એમની પાસે હક છે કે તમારું MLA નું પેલું બોર્ડ લગાવીને એમ નહીં સાહેબ. તમે આવું કે MLA નું જે બોર્ડ લગાવ્યું છે તમારો દીકરો, એટલે તમારો દીક તમે હાજર ના હો તો પણ કોઈ પણ લગાવી શકે તમારી ગાડીમાં? ઉભો રે સાહેબ, સાહેબ 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 મારી વાત સાંભળો સાહેબ, હું કાયદો નથી લગાવતી. અંકલ દંડો બતાવે છે મેડમ. હજુ બી જય હિન્દ જય ભારત. સુરતમાં જે લેડી કોન્સ્ટેબલ અને મંત્રી શ્રી કુમાર કાનાણીના પુત્ર વચ્ચે જે પણ બબાલો થઈ છે એ બબાલો પૂરા ગુજરાત પૂરા દેશે જોયેલી છે. આ વિષય ઉપર મારે એટલું જ કહેવાનું છે કે મહિલા કોન્સ્ટેબલ એ રાતના સખત ડ્યુટી કરી રહ્યા હતા, એ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા, ત્યારે જે પણ કંઈ મંત્રીનો પાવર બતાવીને જે પણ કંઈ એમના પુત્રને બોલાવવામાં આવે છે આ તદ્દન વખોડવાલાયક અને નિંદાને પાત્ર છે. કારણ કે મંત્રીના પુત્ર છીએ એટલે ત્યાં જઈને કંઈ પણ દાદાગીરી કરીશું એવા આશયથી ચોક્કસ આવ્યા હતા, પરંતુ એમનો આશય ફૂલફિલ નથી થયો. કારણ કે લેડી કોન્સ્ટેબલે મજબૂતાઈથી અને દબંગાઈથી એમનો સામનો કર્યો છે. એટલા માટે ચોક્કસ મારી સિમ્પથી અને મારો પક્ષ લેડી કોન્સ્ટેબલ તરફ જ રહેશે. અને મારે એટલું ચોક્કસ સરકારને કહેવાનું છે કે જે મહિલાઓ આવા ટફ ફિલ્ડમાં જોબ કરે છે, રાત દિવસ જોયા વગર જોબ કરે છે, આવા પોલીસ જેવા ફિલ્ડમાં એમની સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. એ લોકોને ફ્રસ્ટ્રેશન આવે એ રીતની ડ્યુટીઓ આપવામાં આવે છે, એ લોકોના ટાઈમિંગના કોઈ ઠેકાણા નથી હોતા, એ લોકોને રિલીવિંગ ટાઈમ પણ નથી મળતા. એ લોકો પણ બાળ બચ્ચાવાળા હોય છે, પરિવારવાળા હોય છે. તો આવા જે મહિલાઓ કોન્સ્ટેબલ છે, PSI છે, જે આ દરજાની મહિલાઓ છે, એમને ચોક્કસ રીતે એમના ડ્યુટીના ટાઈમિંગને લઈ અને ચોક્કસ સરકારે ન્યાય કરવાની જરૂર છે. કારણ કે આ લોકો સખત ડ્યુટી કરે છે અને એમની સાથે ઘણો બધો અન્યાય થાય છે એવા કિસ્સાઓ ઘણી બધી વાર સામે આવ્યા છે. એટલે આ કેસમાં હું ચોક્કસ મારો પક્ષ મહિલા કોન્સ્ટેબલ સાથે છે, અમે એમના સાથે રહીશું અને એમને જે ફરજ પડી છે રાજીનામું આપવાની એ ફરજ ના પડવી જોઈએ, અધિકારીઓનું દબાણ પણ ના હોવું જોઈએ. આ રીતે સિસ્ટમ જો સુધરે તો જ મહિલાઓ આગળ આવીને કામ કરી શકશે. બાકી મંત્રીના અને તંત્રીના અને અધિકારીઓના ફોનથી દબાઈ દબાઈને જ રહેવાનો વારો આવે છે, એ વસ્તુ પણ સ્પષ્ટ છે. હા, ચોક્કસ કેટલાક અધિકારીઓ એવા છે કે જે પાવરનો દુરુપયોગ કરે છે, ઘણા બધા સ્ટાફમાં એવા લોકો પણ હોય છે કે જે પાવરનો દુરુપયોગ કરે છે, પરંતુ જે સારા અને સજ્જન લોકો છે જે સિસ્ટમમાં
એમની સાથે આવું ના થવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલા માટે જનતા અને પોલીસ તંત્ર અને સરકારશ્રીએ ખાસ કરીને આ વિષય ઉપર નોંધ લેવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત.